हेलो फ्रेंड्स, केम छो? गुड आफ्टरनून बधाने। तो आजना वीडियो नी अंदर आपणे आजे आव्या छीए सत्वम फार्म, जे ढस्सानी बाजूमां भंडारिया गाम छे त्यां आवेलू छे। अहींया आपणे ज्यारे पण पशुपालननो व्यवसाय करता होईए ત્યારે ઘણી બધી નાની મોટી બધી જ વાતોને ધ્યાનમાં લઈને પશુપાલનનો વ્યવસાય કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને મેનેજમેન્ટની વાત કરું મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ખડ છે એ ઓલરેડી કટિંગ થઈને અહીંયા આવી ગયું છે। આગળ તમને મોટું જે ગ્રીન દેખાય છે એ છે સુપર નેપિયર ગ્રાસ, જે પશુને અહીંયા ખવડાવવામાં આવે છે। ત્યાર પછી ડ્રાય માટે અહીંયા શું ખવડાવવામાં આવે છે મિત્રો, તો અહીંયા બે જાતની હું તમને ડ્રાય દેખાડીશ ખડ, જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ છે સિંગનો પાલો, જેને આપણે પાલો કહીએ છીએ। તો અહીંયા આ છે પાલો પશુપાલક મિત્રો, અને આ જે બીજું અહીંયા તમને જોવા મળી રહ્યું છે એ છે તુરની ફોફી। આ તમે જોઈ શકો છો અહીંયા આ ચોળીની ફોફી છે, અલગ અલગ બધી ફોફી છે। ત્યાર પછી આ તમે જોઈ શકો સ્ટોક, અહીંયા જુઓ તમે, કારણ કે મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે જ્યારે પશુપાલનનો વ્યવસાય કરતા હોઈએ આપણે ત્યારે આપણી પાસે સ્ટોક, આપણને ખ્યાલ હોય કે આપણા મેનેજમેન્ટ કરતા હોય ત્યારે એક વર્ષનો સ્ટોક તમારે હંમેશા રાખવો પડતો હોય છે। ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ બધું જ ડ્રાય પીડીયર માટે હોય છે, બધું મિક્સ કરી અને પશુને અહીંયા ખવડાવવામાં આવે છે। અહીંયા સાફ કટર પણ પડેલું છે। ત્યાર પછી ચાલો તમને આગળ લઈ જાઉં। આ જે અહીંયા ગ્રીન ઘાસ દેખાઈ રહ્યું છે એને પણ સાફ કટર વડે કટિંગ કરી અને પછી જ ખવડાવવામાં આવે છે। તો આ આખું ફાર્મ છે અહીંયા જોઈ શકો છો। ત્યાર પછી અહીંયા મેઇન બે શેડ બનાવવામાં આવેલા છે મોટા મોટા, અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે। ડિપાર્ટમેન્ટ મીન્સ કે અહીંયા પ્રેગ્નન્ટ ગાય હોય, ત્યાર પછી ડ્રાય ગાય હોય, ત્યાર પછી જે દૂધ આપે છે એ ગાય છે એ પણ અલગ છે। અહીંયા જોઈ શકો છો અહીંયા જે વાછરડું બાંધવાની જગ્યા છે એને એનિમલ કાફ કહી શકાય, કાફ પેઇન જેને કહી શકાય। તો અહીંયા વાછરડું બાંધવાની જગ્યા છે, કેટલું સરસ મજાનું નાનું અમથું કાફ છે, જુઓ કેટલું સરસ છે। તો અહીંયા આ કાફ બાંધવા માટે અલગ અલગ તમે જોઈ શકો છો અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। ત્યાર પછી પેલી બાજુ પણ તમે જોઈ શકો છો, ત્યાં આગળ પણ વાછરડી ઉછેર માટેનો અલગ એક પાર્ટ્સ, એક અલગ ડિપાર્ટમેન્ટ છે। તો ગમે ત્યારે આપણે પશુપાલન જ્યારે વ્યવસાય કરતા હોઈએ ત્યારે એમ કહી શકાય કે વાછરડુંને બાંધવાની જગ્યા અલગ હોવી જોઈએ। ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આ જે વાછરડીઓ અહીંયા તમને પાછળ જે જોવા મળી રહી છે એ બધી જ વાછરડીઓ 18 મંથથી લઈને સમથિંગ 2.5 વર્ષની છે, અને આની અંદર મોટાભાગની પ્રેગ્નન્ટ છે। તમે જુઓ, વિચાર કરજો પશુપાલક મિત્રો કે પશુપાલનનો વ્યવસાય કરતા હોઈએ ત્યારે આપણી વાછરડી કેટલા ટાઈમે ગાભણ થાય છે, તો હું તમને કહું છું અહીંયા 18 મહિને ગાય પ્રેગ્નન્ટ થઈ જાય છે, 15 થી 17 મહિના થાય એટલે હિટમાં પણ આવી જાય છે અને ગાભણ પણ થઈ જાય છે। ત્યાર પછી અહીંયા અંદર આપણે જોઈએ, જો અહીંયા તમને દેખાઈ રહ્યું છે ત્યાં આગળ વાછરડીઓ બાંધેલી જ છે, ઓલરેડી એ અલગ વ્યવસ્થા કરેલી છે। ત્યાર પછી અહીંયા તમને કહું ને કે ઉનાળા માટે આપણે કહી શકાય કે ડાયરેક્ટ પવન ન લાગે એના માટે અહીંયા એક ઝાડની બોર્ડર મારેલી છે, એટલે કે ઉનાળા દરમિયાન સીધો પવન પશુને ના લાગે એના માટે એક આ બોર્ડર છે, જેની અંદર એમ કહેવાય હવાનું એમ કહી શકાય હવા આરપાર થાય એટલે એની અંદરથી ઠંડો પવન લાગતો હોય છે। તો એક આ પ્લસ પોઈન્ટ છે પશુપાલક મિત્રો કે આવી બોર્ડર જો તમે પણ તમારા ફાર્મ ઉપર કરી નાખશો અથવા તો કોઈ પણ ઝાડવા વાવી દેશો તો શું થશે કે ડાયરેક્ટ જે ઉનાળા દરમિયાન જે જાનવરને જે સ્ટ્રેસ લાગે છે એ સ્ટ્રેસ નહીં લાગે, અને જે સીધો પવન છે એ પશુને નહીં લાગે, અને સીધો પવન નહીં લાગે તો પછી એમ કહી શકાય કે સ્ટ્રેસ નહીં લાગે, અને સ્ટ્રેસ નહીં લાગે તો પશુને દૂધ ઉત્પાદનમાં કોઈ જાતનો ઘટાડો નહીં થાય। ત્યાર પછી અહીંયા વાત કરીશ આગળ, જે આ જે અહીંયા ગાયું તમને જોવા મળી રહી છે પાછળ એ ગાયું છે ને બધી દૂધણી છે, હમણાં જ બધી ફ્રેશ કાવિંગવાળી ગાયું છે, અને બપોરના ટાઈમે મારા પહેલા વિડીયોની અંદર એક વસ્તુ મેં કીધેલી છે, જોજો ઘણા બધા વિડીયો બનાવેલા છે કે પહેલા વિડીયોની અંદર તમને વાત કરી હતી મિત્રો કે જ્યારે પણ આપણે પશુપાલનનો વ્યવસાય કરતા હોઈએ ત્યારે બપોરના ટાઈમે
એમ કહી છે એક થી ચારના ગાળા દરમિયાન તમારે પશુની ગમાણી ખાલી હોવી જોઈએ. અહીંયા પણ ગમાણ ખાલી જ છે. શા માટે કે અત્યારે તમે જો ફાર્મ ઉપર બધી જ નાના મોટા બધા જ પશુ નિરાતે બેઠા છે, એકથી ચારના ગાળામાં એને વાઘોલવાનો ટાઈમ મળવો જોઈએ. જો એને વાઘોલવાનો ટાઈમ મળશે તો એની પાચન શક્તિ સારી રહેશે, પાચન શક્તિ સારી રહેશે તો દૂધ ઉત્પાદન વધારે રહેશે. આપણે વારંવાર નિરણ કરતા હોય એનો કોઈ મતલબ નથી. માત્ર ને માત્ર ત્રણ નીણ અહીંયા કરવામાં આવે છે. તો તમે પણ જોઈ શકો છો અહીંયા પશુ અત્યારે બપોરે બેઠા હોય નિરાતે અને નિરાતે વાઘોલતા હોય છે. ત્યાર પછી અહીંયા પાછળ છે, જુઓ તમે એ ખાતર જે અહીંયા એનું બનાવેલું છે, આ જે અહીંયા જે શેડ જે ધોવાઈ જાય છે ને પાણીનો, એનું બધું જ પાણી અહીંયા આવે છે. અહીંયાથી ડાયરેક્ટ એમ કહી શકાય ખેતરમાં જાય છે. તો ઓર્ગોનિક રીતે અહીંયા પશુપાલન કરવામાં આવે છે. અહીંનું સત્વમ ઘી પણ બહુ બેસ્ટ આવે છે. કોઈ પણ પશુપાલક મિત્રને મોટો ઓર્ડર દેવો હોય તો અહીંનો કોન્ટેક નંબર હું તમને છેલ્લે લાસ્ટમાં આપી દઈશ, અહીંનો કોન્ટેક કરજો. અહીંનું ઘી પણ બહુ પ્રખ્યાત છે. સત્વમ ઘી ઢસા સારું એવું ઘી પણ બનાવે છે અને દરેક જાતની મીઠાઈઓ પણ બનાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે કાંઈ જે સાણ છે એનું અહીંયા ઉથરેટી કરવામાં આવે છે, આની અંદર મિક્સ કરી અને એ જ પાછું એના ફાર્મ ઉપર નાખવામાં આવે છે. તો આટલી વાત થઈ ગઈ. તો હવે આપણે આગળ જઈશું. અહીંયા આ જે શેડ છે તમે જોઈ શકો છો, અહીંયા ગાવું સરસ રીતે બેસી શકે છે. થોડોક આપણે એને ડિસ્ટર્બ કરી રહ્યા છીએ જેથી કરીને જો તે ઊભી થઈ જાય છે, આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ કારણ કે બપોરનો ટાઈમ છે, અત્યારે પશુ આરામ કરતું હોય છે. અહીંયા જોજો પશુપાલક મિત્રો કે અહીંયા જો ગમાણ છે ને એકદમ ખાલી જ રાખવામાં આવે છે, કારણ કે ગમાણમાં અંદર જો પડેલું હોય તો એ પશુ ખા ખા કરે એટલે એનું ડાયજેશન પ્રોપર નથી રહેતું. તો અહીં એક સરસ મજાની આ વ્યવસ્થા છે. ઉનાળા દરમિયાન જો આ શેડની વ્યવસ્થા તમે જુઓ પશુપાલક મિત્રો કેટલો અધર છે, અને અંદર પણ સીટ નાખેલી છે, પતરાની સાથે સીટ ગોઠવેલી છે, જે -10 ડિગ્રી જે તાપમાન અધર હશે ને એના કરતાં -10 ડિગ્રી તાપમાનને ઓછું કરી નાખશે. એટલે દાખલા તરીકે ઉપર 42 ડિગ્રી હોય તો અહીંયા 32 ડિગ્રી અંદર ઠંડુ રહે છે. હું બહાર હતો ત્યારે મને ગરમી લાગતી હતી, અહીંયા જુઓ એકદમ ઠંડુ વાતાવરણ રહે છે. તો આટલી સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા પાણીની વ્યવસ્થાની વાત કરું મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો ત્યાં આગળ જુઓ પેલું બગલું બેઠેલું છે ને, ત્યાં પાણીની વ્યવસ્થા છે. એટલે પશુને જ્યારે પણ પાણી પીવું હોય છે તો એને મેળે પી લે છે. ખોરાક અહીંયા હોય ગમાણની અંદર, પાણી પણ એને જાતે પીવું હોય તો એ પી શકશે. તો આટલી સરસ મજાની વ્યવસ્થા છે. ત્યાર પછી ઉનાળા દરમિયાન અહીંયા ફોગર સિસ્ટમ પણ છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પાછળ છે એ ફોગર સિસ્ટમ ગોઠવેલી છે કે પશુને ઉનાળા દરમિયાન સ્ટ્રેસ ન લાગે, કોઈ પણ જાતનું સ્ટ્રેસ ન લાગે તો પશુનું હેલ્થ પણ સારું રહે છે. ત્યાર પછી તમને આગળ વાત કરું, અહીંયા છે ને બે એમ કહી શકાય કે મરઘા રાખવામાં આવેલા છે. એ શું કરશે કે અહીંયા નીચે જે વેસ્ટેજ છે એ બધું ખાઈ જાય છે, તેમજ મસ્ટાઇટિસના કેસ નથી આવતા. કારણ કે ઈતળી લાણું નહીં થાય તો મસ્ટાઇટિસ થશે ને, એક આ પ્લસ પોઈન્ટ છે. વિચારજો તમારા ફાર્મની અંદર પણ જો તમે મુરઘો રાખશો તો એનું સારું એવું તમને પરફોર્મન્સ મળશે. અહીંયા આવ્યા પછી મસ્ટાઇટિસ બહુ ઓછો થાય છે. અહીં એક સરસ મજાની આ વ્યવસ્થા છે. અહીંયા પશુ નિરાતે બપોરના ટાઈમે આરામથી બેસી શકે. એના માટે આ જે પાકું તળિયું છે પશુપાલક મિત્રો, એ પણ જો તમે લીસું નથી રાખવાનું. અહીંયા પણ લીટા પાડીને કમ્પ્લીટ બનાવેલું છે અને આ બાજુ બ્લોક નાખેલા છે, એટલે જ્યારે પણ પશુને ખાવું હોય ત્યારે આ સાઈડ આવી જાય છે, અને જ્યારે એને આરામ કરવો હોય ત્યારે અહીંયા બે જાતના અહીંયા બનાવવામાં આવેલા છે, અહીંયા બેસવા માટે અને સાંજે હરી ફરી શકે એના માટે આ એક વ્યવસ્થા કરેલી છે પશુપાલક મિત્રો. એટલે અહીંયા તમે જોઈ શકો અહીંયાથી લઈને અહીંયા સુધી પશુ આરામથી બેસી શકે છે. ત્યાર પછી હું તમને દેખાડીશ અહીંનું મિલ્કિંગ પાર્લર. જ્યારે પશુને ઝાઝા પશુ સાથે આપણે પશુપાલનનો વ્યવસાય કરતા હોઈએ ત્યારે મિલ્કિંગ વ્યવસ્થા કેવી હોવી જોઈએ, તો અહીંયા તમે જોઈ શકો છો પાછળ એક સાથે 4 ગાઉં દોવાય એ રીતના મિલ્કિંગ મશીન ફિટ કરેલું છે. અહીંયા આખું સેટ કરેલો છે, એનું મેન છે હેડ અંદર પાછળ રાખેલો છે. અહીંયા આની સાથે કમ્પ્લીટ ફિટ થાય એટલે અહીંયા પાર્લરની અંદર ગાઉ આવી જાય છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયાથી બંને સાઈડ, એક જ મિનિટ, અહીંયા આ સાઈડ અને આ સાઈડ બંને સાઈડ ગાઉ અહીંયાથી અહીંયા બધે ફોગર સિસ્ટમ છે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો અહીંયા ફરતે ફરતે બોર્ડરમાં અહીંયા ફરતી બોર્ડરમાં
फोगर सीस्टम नाखेली है, पशु अँ एकदम थी नवाई जाए, हाव फ्रेश थी जाए, त्यार पछी एने अँ पार्लर में लईने आम लई जवामां आवे छे। अहींया पार्लर गोठवेलू छे, अहींया पण जुओ तमे अहींयाथी आ रीतना अधर गाय चढ़े, अधर गाय चढ़े एटले अहींया छे ने आ आ गेट छे खोली नाखवामां आवे, पछी अहींया फिट करी देवामां आवे छे। अहींया लॉक मारेलो छे एटले अहींयाथी आ रीतना आखू पार्लर खुली जाय छे, अने अहींया आ रीतनुं पेक करी देवामां आवे छे, जेथी करीने पशु अहींयाथी पण बहार नहीं निकळी शके અને સામેની જગ્યાએથી પણ બહાર નહીં નીકળી શકે। તો આ એક સરસ મજાનું પાર્લર અહીંયા બનાવવામાં આવેલું છે, તમે પણ તમારા ફાર્મની અંદર આવું સરસ મજાનું પાર્લર બનાવીને પશુપાલન સ્ટાર્ટ કરી શકો છો। ત્યાર પછી અહીંયા પ્લસ પોઈન્ટની અંદર મસ્ટાઇટિસ ના થાય એના માટે એન્ટિસેપ્ટિક અહીંયા લગાડવામાં આવે છે। દોઈ નાખ્યા પછી આને એના આસળને આ રીતના આમ કરી નાખો એટલે આસળ ઉપર એક લેમિનેશન થઈ જાય છે, અને એ લેમિનેશન થઈ જાય એટલે ગાય નીચે બેસે તો પણ એના આસળના છિદ્રો છે બંધ થઈ જાય, એટલે એમ કહી શકાય કે અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગતું નથી। ત્યાર પછી જ્યારે મોટું ફાર્મ હોય પશુપાલક મિત્રો, ત્યારે અહીંયા જુઓ તમે કેન પણ ગોઠવેલા છે। હવે તમને વાત કરીશ, અહીંયા વાસણ પણ સ્વચ્છ રાખેલા છે, ધોઈને કમ્પ્લીટ કરેલા છે। ત્યાર પછી અહીંયા પહેલાં બોટલનું પેકિંગ ચાલુ હતું, અત્યારે દૂધ ઘણું થાય છે, બોટલનું પેકિંગ અત્યારે ચાલુ નથી। ત્યાર પછી તમને મિત્રો જણાવીશ કે અહીંયા બનાવવામાં આવે છે ઘી, આખો જે ડિપાર્ટમેન્ટ છે અહીંયા ઘી બનાવવામાં આવે છે, પનીર બનાવવામાં આવે છે, મીઠાઈ પણ બનાવવામાં આવે છે। કારણ કે પશુપાલનના વ્યવસાયમાં નકરા દૂધના ધંધાથી તમે ક્યારેય આગળ વધી શકતા નથી। જો તમે ડેરીમાં ભરતા હો તો તમને એમાંથી ભાવ પૂરો નથી મળતો, જેથી કરીને અહીંયા ફાર્મ ઉપર જ સારામાં સારું ઘી બનાવવામાં આવે છે અને એને વેચાણ કરવામાં આવે છે। કોઈને મોટા પેકિંગમાં જથ્થામાં જોઈએ તો અહીંયાથી તમને સારામાં સારું ઘી મિત્રો મળી જશે। અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા ઓલરેડી પનીર બનાવેલું જ છે, અહીંયા કદાચ આજે મોટો ઓર્ડર હશે એટલે અહીંયા બનાવેલું છે, જુઓ તમે। આટલી બધી સ્વચ્છતાની કાળજી રાખવામાં આવે છે અહીંયા, કે કોઈ પશુપાલક મિત્રોને અહીંયાથી મોટા જથ્થામાં જો ઘીનું પ્રોડક્શન જોઈએ તો તમને મળી જશે। અહીંયા આખું એમ કહી શકાય કે સૂલ બનાવેલી છે, જેથી કરીને જે કામ કરતા હોય એમને પણ અનુકૂળતા રહે, એના માટે મશીનથી પણ અહીંયા ગોઠવવામાં આવી છે। ત્યાર પછી તમને પશુપાલક મિત્રો મશીન દેખાડી, જે સાપ કટર છે એમાં અલગ અલગ રીતે આવતા હોય છે, જેમાં એમ કહી શકાય કે ટ્રેક્ટર સાથે જ જો એનું કટિંગ કરવામાં આવે તો પણ કહી શકાય કે સારું એવું ટાઈમનો બચત થઈ જાય છે। તો અહીંયા તમને ત્રણ મશીન જોવા મળી રહ્યા છે, પાછળ જે તમને મશીન જોવા મળી રહ્યા છે ત્રણ મશીન છે, અને આ ત્રણે ત્રણ ઓટોમેટિક સિસ્ટમ સાથે છે, અને અહીંયા તમે જોઈ શકો છો હજી આના રિવ્યૂ જ આપણને મળ્યા નથી હજી, અને હજી સ્ટાર્ટ નથી કર્યું। અહીંયા રાજકોટની કોઈ કંપની છે, એમને અહીંયા માત્ર ટ્રાય માટે ત્રણ મશીન લઈ આવ્યા છે, હજી પણ ચાલુ કર્યા નથી। પરંતુ આટલી બધી આધુનિક ટેકનોલોજીને ઉપયોગ કરીને જ્યારે તમે ફાર્મ ચલાવતા હોય ત્યારે તમને ઘણો બધો નફો પણ મળતો હોય છે। ત્યાર પછી અહીંયા જે પાર્લરની અંદર જે પાણી આવે છે એ પણ મિત્રો ગરમ આવે છે, ઉપર સોલાર ફિટ કરેલું છે એટલે ગરમ પાણી આવે છે। ત્યાર પછી જોઈ શકો છો આટલું સરસ મજાનું ફાર્મ, અહીંયા સારામાં સારું પ્રોડક્શન થાય છે, ટાઈમે પશુ ગાભણ થઈ જાય છે। ત્યાર પછી એક વસ્તુ તમને હજી પણ કહીશ કે અહીંનું ફીડિંગ શું આપવામાં આવે છે પશુપાલન, મેઇન વસ્તુ છે ફીડિંગ। કારણ કે તમે જો પશુપાલનના વ્યવસાયની અંદર પશુ પોષણને જો તમે કાળજી નહીં રાખો, પશુ પોષણની અંદર જો તમે ખોરાકની અંદર પણ ખૂબ વસ્તુ જરૂરી, તમે ડ્રાય પીડીયર જો ડ્રાય ઘાસ જોઈ લીધું, લીલું ઘાસ જોઈ લીધું, ત્યાર પછી હવે અહીંયા સુકલ વસ્તુ શું આપવામાં આવે છે અને પશુને ખોરાકની અંદર કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે એ પણ હું તમને જણાવી દઈશ। વિડીયોની સાથે બન્યા રહેજો, વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો, અને પશુપાલનના દરેક વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો અહીંયા હું તમને દેખાડીશ ફીડિંગ માટે શું કરવામાં આવે છે। તો અહીંયા જોઈ શકો છો અહીંયા ફીડિંગ ઓલરેડી તૈયાર થઈ ગયું છે, અહીંયા બે ટાઈમ ફીડિંગ આપવામાં આવે છે। અહીંયા ફીડિંગની અંદર કપાસિયા, પછી કપાસિયા ખોળ, મકાઈનો ભવડો, ઘઉંનું ભડકું, ખાવાના સોડા, મિનરલ મિક્સર પાવડર અને તારા ફીડ, જે અહીંયા તમે જોઈ શકો છો કે આ
फीडिंग में आ वस्तु अहीं आपवामां आवे छे। अहीं छे त्यार पछी अहीं मकाई छे ने अहीं जाते ज दळवामां आवे छे, अने दळीन पछी अहीं जे फीडिंग बनावामां आवे छे अहीं जाते ज बनावामां आवे छे। अने अहीं तमे जोई शको छो के मिनरल मिक्सचर जे पाउडर छे मिनफा गोल्ड अहीं खवडावामां आवे छे, सारा में सारी कंपनी मिनरल पण अहीं खवडावामां आवे छे। अहीं पण तमे स्टॉक रूम जोई शको छो मित्रों के हमेशा पशुपालन करता होय त्यारे स्टॉक जरूरी छे, राइट। तो अहीं स्टॉक रूम छे। त्यार पछी नाना बच्चा माटे अहीं अलग एडवांस में शूँ आपवामां आवे छे तो अहीं तमे जोई शको छो आ वस्तु अहीं आपवामां आवे छे। आप अहीं जे वाछड़ियों ने तमने जोवा मळी रही छे एनुं मेन फॉर्मुला छे काप प्लान। जो तमे तमारा पशुनी अंदर 3 महीनाथी लईने जो एने 2 वर्ष सुधी रेग्युलर जो काप प्लान खवडावामां आवे 3 થી 4 डब्बा खवडावजो ने એટલે તમારી વાછડીનો ગ્રોથ પણ સારો થશે, તગડું થઈ જશે, એમ કે શરીર એટલું બધું મજબૂત થઈ જશે જો 3 મહિનાથી સ્ટાર્ટ કરવામાં આવે કાપ પ્લાન, તો સારું એવું રિઝલ્ટ તમને મળશે। જો તમે કાપ પ્લાન ચાલુ કરશો તો તમારી વાછડી કે પાડી હું માનું ત્યાં સુધી 2.5 વર્ષની થશે ત્યાં ગરમીમાં આવી જશે। અહીંયા પણ અહીંયા ફીડિંગ માટેનું છે, અહીંયા તમને જોવા મળે છે તારા ફીડ, જે कच्ची चानी खल है उसको तारा फीड कहते हैं, आम विटामिन ई पण आवेलू छे। आ सरस मजा नो अहीं तमे जोई शको छो आजे छे, आजे तमने जोवा मळे छे ने मित्रों आ छे मकाई नो छे, मकाई नी पापड़ी छे। घणा बधा एम थाय मकाई नो भवडो पण आ मकाई नी पापड़ी छे। अने अहीं जोवो स्टॉक मिनफा गोल्ड नो पण स्टॉक छे मित्रों। अलग अलग बधा ज पशुओ माटे अलग अलग एडवांस करवामां आवे छे, अहीं तमे जोई शको छो। तो ये छे मकाईनो भवड़ो, मकाईनी पापड़ी छे, सॉरी हो भवड़ो नथी मकाई पापड़ी छे। तो अहीं फीडिंगनू पण खास तकेदारी राखवामां आवे छे। त्यार पछी हवे आपणे जोईशुं हेल्थ रिलेटेड, कारण के नकरू पशुपालन करवू ए जरूर नथी पण साथे साथे एनुं हेल्थ सारूं रहे एना माटे ट्रीटमेंट माटे पण अहीं खास तकेदारी राखवामां आवे छे। अहीं तमे जोई शको छो एक स्टोर रूम छे जेनी अंदर बधी ज प्रकारनी दवाओ अवेलेबल छे, कारण के पशु क्यारे कई रीतना बीमार पड़शे एनो कोई अंदाज आवतो नथी। तो अहीं अलग अलग एंटीबायोटिक्स पेन किलर बी कॉम्प्लेक्स अलग अलग ट्रीटमेंट माटे अहीं एक स्टोर रूम पण मित्रों तमने जोवा मळे छे। तो आ एक दवाखाना माटेनो स्टोर रूम अहीं छे। तो तमने वीडियो खूब गमतो हशे मने एवुं लागे छे। त्यार पछी आटली सरस मजानुं आयोजन होय, आवुं सरस मजानुं फार्म होय, तो आटली बधी टेक्नोलॉजी ने लईने आवुं फार्म लगभग गुजरात में हूँ मानू त्यां सुधी बहु ओछा होय छे, परंतु आटलू सरस मजानुं मैनेजमेंट तमे जोई शको छो। हवे टूंक समयनी अंदर कदाच मिल्किंग चालू थशे, हजे अत्यारे गाय बैठी छे अने हूँ अहीं आव्यो छुं एक गाय ने बीजदान करवा माटे, अने एक गाय ने झर नथी पड़ी तो एना माटे एनुं कम्प्लेट एने झरनू काढ़ी अने अंदर दवा मूकी अने एने एकदम फ्रेश करी देशु जेथी करीने पशुनू हेल्थ सारू रहेशे। तो अहीं जुओ तमे सामे पेलो कूकड़ो बांधेलो रह्यो, जो सॉरी कूकड़ो त्यां जुओ छो ने तमे, एटले ए छे ने अंदरथी आ बधुं जे बेड बनावेलो छे ने पशुने बेसवा माटेनो बेड, एनी अंदर कोईपण जातनी जीवात नहीं रहे अने ईतड़ी लाणू कथीरी नहीं रहे, तो पशुनू हेल्थ पण सारू रहेशे। जे बबीशोसिस ब्रुसो सॉरी बबीशोसिस थाइलेरियोसिस जेवा रोग सामे पण पशुने रक्षण मळे छे, कारण के आ एचएफ गाय जे छे ने एनी रोग प्रतिकारक शक्ति बहु ओछी होय छे। आपणे ख्याल छे के जर्सी ज्यारे गायनुं पालन करता होय त्यारे आपणे बीमारीथी थाकी जता होईए छीए, કેમ કે પશુપાલનના વ્યવસાયમાં એચએફમાં બહુ વધારે બીમારી આવતી હોય છે, પરંતુ જો એને ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર એની ટ્રીટમેન્ટ દેવામાં આવે અને ખાસ કરીને મસ્ટાઇટિસ રિપીટ બ્રીડિંગ અને કહી શકાય કે બબીશોસિસ જેવા રોગથી જો નિરાકરણ કરવામાં આવે તો તમારું ફાર્મ 100% સફળ અને તમને કહી શકાય સફળ અને નફાકારક તમે બનાવી શકશો। તો એટલો સરસ મજાનો વિડીયો તમારા માટે આજે હું લઈ આવ્યો છું, અને એક જ મિનિટ અહીંયા મૂકી દઉં સ્ટેન્ડ જેથી કરીને હું તમને થોડીક વધારે ઇન્ફોર્મેશન આપી શકું। ઓકે ચલો રેડી। તો આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે, વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો।
આમ તો આપણા દરેક વિડીયો લગભગ પશુપાલન રિલેટેડ હોય છે, અને ખાસ કરીને એમ કહી શકાય કે બીજદાનને વધારે આપણે ઇમ્પોર્ટન્ટ સમજીએ છીએ. કારણ કે એક એવો પાર્ટ છે, જો ટાઈમ ટુ ટાઈમ બીજદાનની અંદરથી સારી, અહીંયા તમે જે વાછડિયું જોઈ ને મિત્રો, એ બધી જ પશુપાલક મિત્રો બીજદાનની જ છે. અને રેગ્યુલર અહીંયા 45 દિવસ થાય એટલે ગાય પ્રેગ્નન્ટ થઈ જાય છે. એક પ્લસ પોઈન્ટ છે આપણા માટે કે જો 45 દિવસે તમારું પશુ ગાભણ થઈ જાય તો એમ કહી શકાય કે વરા વિહાણ થઈ જતું હોય છે. તો આટલું સરસ મજાનું અહીંયા ફાર્મ છે, અને અહીંનું એમ કહી શકાય કે સ્ટ્રક્ચર છે એ ખૂબ સારું એવું છે. બનાવેલો શેડ પણ સૂર્યના જે સીધા કિરણો છે અહીંયા નહીં પડે. જુઓ શેડ એ રીતના બનાવેલો છે એટલે આ જે દિશા છે એ પણ મહત્ત્વની હોય છે. ત્યાર પછી ઉનાળા દરમિયાન અહીંયા ફોગર સિસ્ટમ ચાલુ કરી છે, લેમ્પ, સાંજ માટે લેમ્પ પણ અહીંયા સાંજે લેમ્પ ચાલુ કરી દેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા સોખાઈની વાત કરું મિત્રો, અહીંયા ડેઇલી એના જે આ આરસીસી જે બે બનાવેલા જે બેડ છે એને, જે બાંધવાની જગ્યા છે એને દિવસની અંદર 2 વખત સવાર સાંજ સાફ કરવામાં આવે છે, અને અઠવાડિયાની અંદર અહીંયા ફિનાઇલથી કમ્પ્લેટ આખું જે ફાર્મ છે એને વોચ કરવામાં આવે છે, સફાઈ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરું મિત્રો તો સત્વમ ઘી, જો તમે પણ ક્યારે પણ રાજકોટથી ભાવનગર રોડ ઉપર નીકળતા હો તો રોડ ઉપર જ જે ઢસાનો જે ઢાળ આવે છે ત્યાંથી થોડાક આગળ હાલશો એટલે ત્યાં આગળ એમનું પાર્લર પણ છે. અને તમારે કોઈને પણ સત્વમનું ઘી મોટા જથ્થાની અંદર પણ જો તમારે ઘીને પરચેજ કરવું હોય તો અહીંના જે માલિક છે વાલજીભાઈ પરમાર, રાજુભાઈ કદમ જ્વેલર્સ, એમનો તમે કોન્ટેક્ટ નંબર હું તમને આપી દઈશ, એમનો કોન્ટેક્ટ કરજો. ત્યાર પછી કોઈને મોટા માત્રાની અંદર પનીર જોઈતું હોય, ઘી જોઈતું હોય, ત્યાર પછી મીઠાઈ પણ અહીંયા સારી બનાવવામાં આવે છે. ત્યાર પછી કહી શકાય કે કોઈને વાછડીની ખરીદી કરવી હોય તો પણ અહીંયાથી ખરીદી શકો છો. અહીંયા પણ વાછડી ઉછેર કરીને વેચવામાં પણ આવે છે. તો આટલો સરસ મજાનો વિડીયો મેં માત્ર મારા વહાલા દર્શક મિત્રો માટે બનાવ્યો છે. તમને વિડીયો ખૂબ સારો લાગ્યો હશે, સારી માહિતી મળી હશે. બેટા અવાજ ના કરો, સારી માહિતી મળી હશે. આ વિડીયોના માધ્યમથી તમને ઘણું બધું શીખવા પણ મળ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા ગ્રુપની અંદર મિત્રો શેર કરજો. કારણ કે એક નવા યુટ્યુબર માટે એક એવી લાગણી હોય છે કે જેટલા પણ લોકો વધારે જોવે એટલું એના મનની અંદર એમ કહી શકાય કે મોટિવેશન વધારે મળતું હોય છે. ચાલો આજે એક નવો વિડીયો દર્શક મિત્રો માટે બનાવી દઈએ. તો થેન્ક યુ સો મચ ફરીવાર, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આજે આપણા એમ કહી શકાય જે મારો એવો ટાર્ગેટ હતો કે 2023 આવે ને એ પહેલાં આપણે 2K પહોંચવું છે, પરંતુ તમારો સાથ અને સહકારથી આપણે એમ કહી શકાય હજી 1 મંથની વાર છે છતાં પણ આપણે 2K થી પણ વધારે પહોંચી ગયા છીએ. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર મારા વાલા દર્શક મિત્રો, અને આવો નવો પ્રેમ અને લાગણી આપણી યુટ્યુબ ચેનલને આપતા રહેજો. અને મારા લાયક ગમે ત્યારે કંઈ પણ કામકાજ હોય તો ચોક્કસથી કહેજો. હું મહેશ ઝાપડિયા, મારો કોન્ટેક્ટ નંબર છે 8347707432. મિત્રો સાંજે બને ત્યાં સુધી કોલ કરજો, કારણ કે દિવસ દરમિયાન તો આખો દિવસ વિઝિટમાં હોઈએ એટલે તમને કદાચ વિઝિટ હોય એટલે કદાચ ફોન ઉપડે. જો કે મોસ્ટ ઓફલી બધાને જવાબ આપતા જ હોઈએ છીએ, છતાં પણ કદાચ દિવસ દરમિયાન જો વાત ના થાય તો સાંજે 8 થી લઈને 10 વાગ્યા સુધી એની ટાઈમ ફોન કરજો. તમારા પશુની અંદર કોઈ પણ જાતની બીજદાન રિલેટેડ હોય અથવા તો કોઈ પણ જાતની તકલીફ હોય અને ગાભણ ના થતી હોય, ઉઠલા મારતી હોય, એને રિલેટેડ કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ, આ વિડીયો કેવો લાગ્યો અને એની પણ અંદર કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો, કેવો લાગ્યો, અંદર કયા કયા ફેરફારો, આ ફાર્મ છે તો કેવું ફાર્મ છે અને ફાર્મની અંદર કઈ કઈ વસ્તુ ઘટે છે, જેવું તમને અંદર કોઈ પણ જાતની કોમેન્ટ્સ તમે કરજો જેથી ખ્યાલ આવશે કે ફાર્મની અંદર સારી વ્યવસ્થા છે કે આ જે ઘટે છે. તો કોમેન્ટ જરૂર કરજો. બીજા નંબરની અંદર કે ઘણા બધા વિડીયો બનાવેલા છે એ પણ જોજો. આપણે હવે લગભગ
सब्सक्राइबर अपनी चेनल अंदर पूरा थी गया है, परंतु मोनिटाइजर थवा माटे चेनल अंदर 4000 कलाको जो होनी अंदर 2500 कलाको थी है, 1500 कलाको घटे है। एटले एक रिक्वेस्ट करूँ छूँ एक नाना भाई तरीके के वीडियो ने बने त्या सुधी तमे बीजा लोकोने शेर करजो, जेथी वधारे में वधारे लोको सुधी आ वीडियो जशे अने लोकोने माहितगार थशे कि आपणे ગુજરાતની અંદર પણ કંઈક એવી એક ચેનલ ચાલી રહી છે જેની અંદર પશુપાલક મિત્રો માટે ગુજરાતીમાં સરળ અને સાદી ભાષામાં માહિતી તમારા માટે આ ચેનલ દ્વારા તમને પહોંચાડવામાં આવે છે। તો થેન્ક યુ સો મચ બધા જ મારા દર્શક મિત્રોને, તો મળીશું એક નવા વિડીયોની સાથે। પશુપાલક મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો। ફરીવાર તમારો બધાનો દિલથી આભાર કે તમે દરેક વિડીયોને ખૂબ જોઈ રહ્યા છો। થેન્ક યુ સો મચ।